गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, अपने गए बुधवार वीडियो पर थोड़ा बाड़कों से बातचीत थी ने तमने मिली ने घो आनंद थो। आ बुधवार पर आप एक प्रमाण सांजे मड़ीशू, जे कई तमारा प्रश्न हो कोईपण जातना सरम संकोच राख्या वगर पूछो, जेटलू पूछो एटलू तमने नव जाणवा मळशे। अने गए वखते थोड़ा ओछा विद्यार्थी आव्या था, आ वखते आपणे एवुं इच्छीए के कोईकने सिग्नल प्रॉब्लम न होय अने बधाने बधा विद्यार्थीओ हाजर रही, ए छे के आपणे एमां शीखीए छीए एनो लाभ बधा लो। हवे पहेलुं प्रकरण अने बीजा प्रकरणनी एक एमसीक्यूनी परीक्षाओ तमारी थई गई छे अने बधाने मार्क्स पण तमारा आव्या छे, तो तमे जरा बधा दरेक जणा मने पोतपोताना मार्क्स मोकलजो। मैं जोया नहीं तमारा मार्क्स शू छे ते, अने जे कंई नहीं आवड्युं होय ए पण तमे पूछी शको छो। हवे आजे पहेलुं प्रकरण आपणे आम पूरुं थाय छे थियरी वाइज, पण एना दाखलाओ बाकी छे, तो दाखलाओ मैं बधा गणीने आप्या छे ने सरस रीते अंदर विगते समझाव्या छे, एटले अंदरथी तमे करशो तो पण ख्याल आवी जशे, पण थोड़ाक दाखला हूँ तमने अहीं समझाउं छुं। दाखलानी संपूर्ण रकम लखीश नहीं, पण थोड़ू थोड़ू आपीश। बराबर, पहेला आपणे घन पदार्थना अणुसूत्र केवी रीते बनशे एना एकाद मार्गना नाना प्रश्नोमां पूछाया छे। तो एम कहे छे के भाई एक समघन ए अने बी बे परमाणुथी बनेलो छे, એમાં એ પરમાણુ ખૂણામાં છે, આ એ પરમાણુ જે છે એ ઘનના ખૂણા પર છે અને બી પરમાણુ છે એ ફલકના કેન્દ્રમાં છે। આ પદાર્થનું સૂત્ર શું થશે એ આપણે બતાવવાનું છે, જો તમને આકૃતિ બતાવું એટલે થોડો ખ્યાલ આવશે। ધારો કે આ આપણો એક સમઘન બતાવ્યો છે, હવે આપણને એવું કીધું છે કે એ પરમાણુ ખૂણામાં છે, એટલે આ બધી જગ્યા પર એ પરમાણુ છે એમ સમજવાનું છે। હવે આપણને ખબર છે કે ખૂણા પરનો પરમાણુ ફક્ત એક અષ્ટમાંશ ભાગનો જ હોય, એટલે એની સંખ્યા 8×8 છે, પણ એનું કોન્ટ્રીબ્યુશન 1/8 થવાનું, એટલે એ બરાબર 8×1/8। એટલે એનો અર્થ કે આ જે ઘન છે તેમાં દેખાય છે પરમાણુ 8, પણ કુલ એક જ છે। હવે બી પરમાણુ જે છે એ ફલકના કેન્દ્રમાં છે, ફલક એટલે બાજુ, તો 6 બાજુ હોય એટલે આ બધી જગ્યા ઉપર બી પરમાણુ છે। એટલે તમને બતાવ્યું છે કે ત્રિપરિમાણમાં બે બાજુ આપણે દેખાશે નહીં, એટલે ટોટલ 6 બાજુ થઈ, પણ આ બાજુ જે છે તે બીજા એવા જ એકમકો સાથે જોડાયેલી હોય, એટલે આનો જે કોન્ટ્રીબ્યુશન છે દરેક બીનું એ હાફ હાફ છે, એટલે બી પરમાણુ 6×1/3 એટલે 3 થાય, એટલે એ પરમાણુ 1 થયું અને બી પરમાણુ 3 થયા, એટલે આપણું જે પદાર્થ છે એનું સૂત્ર થયું એ B3। બરાબર, તો આ રીતે આપણે અણુ સૂત્ર પદાર્થનો ઘન પદાર્થનો મેળવી શકાય। આ દાખલો અંદર આપણે ગણીને મેં તમને આપ્યો છે, એટલે એમાંથી તમે સમજી લેજો પાછો। બરાબર, હવે બીજું છે, ફરી પાછો આ ઘન છે આપણો, એમાં એ ને બી ને બદલે એક્સ અને વાય પરમાણુ આપ્યા છે, તો એક્સ પરમાણુ છે એ કેન્દ્રમાં છે અને વાય પરમાણુ છે એ દરેક ખૂણા પર છે,
તો આવા પદાર્થનું આપણે સૂત્ર શોધવાનું છે. બરાબર, એક્સ કેન્દ્રમાં છે એટલે કેન્દ્ર અથવા એક્સ એક જ હોય, એક્સ બરાબર વન. આ રૂમ છે તો આ રૂમનું આ કેન્દ્ર છે, તો કેન્દ્ર એ કોઈની પણ સાથે જોડાયેલું ન હોય, એટલે એનું ફળો એક જ હોય. હવે આ વય પરમાણુ છે, વય ખૂણામાં વય પરમાણુ છે, એટલે એવા ખૂણા આઠ થવાના, એટલે વય પરમાણુ આઠ થવા. પણ આ દેખાય છે એક, પણ એનું કોન્ટ્રીબ્યુશન 1/8 જ હોય, એટલે વય પણ એક થયું, એટલે આપણું સૂત્ર થયું એક્સ વાય. તો આ રીતે તમે આકૃતિ દોરીને પણ તમે સમજી શકો કે અણુ સૂત્ર શું થવાનું છે. ત્યાર પછી ત્રીજું જે છે એમાં પી પરમાણુ ઘનના ખૂણામાં છે. પી પરમાણુ ઘનની અંદર ખૂણા પર આવેલો છે. ક્યુ પરમાણુ ઘનના કેન્દ્રમાં છે, ક્યુ કેન્દ્રમાં છે. અને અહીંયા આગળ ત્રીજો પણ પરમાણુ છે, આર પરમાણુ છે એ ફલકના કેન્દ્રમાં છે. હવે આપણે આનું સૂત્ર બતાવવાનું છે. બરાબર, આકૃતિ જોશો તો વધારે જલ્દી સમજ પડી જશે. હવે પી પરમાણુ છે તે ખૂણા પર છે, આ રીતે આઠ ખૂણા પર આઠ પી પરમાણુ છે. બરાબર, પણ તમે કીધું તેમ કે એનું જે કોન્ટ્રીબ્યુશન હોય એ 1/8 જ હોય, એટલે આ પી પરમાણુ એક છે. દેખાય છે આઠ, પણ એ એક અષ્ટમાંશ ભાગ જ આ ઘનને આપે છે. ક્યુ આ કેન્દ્રમાં છે. બરાબર, કેન્દ્ર તો કોઈ સાથે જોડાયેલું ન હોય, ક્યુમાં જે કંઈ પરમાણુ કેન્દ્રમાં હોય એ 100% એનું કોન્ટ્રીબ્યુશન હોય. અને આર છે તો આ અહીંયા આગળ આર છે, છ બાજુ છે, એટલે બે આર અહીંયા તમારે બતાવી દેવાનું, એટલે 6×1 એટલે 3, એટલે પી એક છે, ક્યુ એક છે, અને આર 3 છે. એટલે આ રીતે આપણો પી ક્યુ આર 3 થયું. બરાબર, ખ્યાલ આવી ગયો પી ક્યુ આર 3. બરાબર, આ બહુ સરળ છે અને અત્યારે કદાચ તમને સારે વિશાલ સર કરાયું આવડ્યું હશે. ફરી પાછો આ જરા પ્રેક્ટિસ કરજો એટલે આવડશે. બરાબર, હવે એક બીજા બે દાખલા આપણે કરી લઈએ. તો એ પરમાણુ છે એ ખૂણા પર છે, અને બી પરમાણુ એ ફલકના કેન્દ્રમાં છે. પણ એમ કહે છે કે કોઈ પણ આઠ જે ખૂણા છે એમાંથી એક ખૂણા ઉપરથી એ પરમાણુ મુક્ત થઈ ગયું છે. બરાબર, એટલે એ પરમાણુ એક ખૂણા પર નથી કોઈ પણ. એટલે જો આકૃતિથી ધારો કે સમજો તે પ્રમાણે સમજીએ તો આ એ પરમાણુ છે. બરાબર, આ એક ખૂણા પર નથી એમ સમજી લેજો. બરાબર, એટલે ખૂણા કેટલા રહ્યા, 7 રહ્યા, અને દરેકનું કોન્ટ્રીબ્યુશન કેટલું હોય, 1/8, એટલે એનું જે મૂલ્ય થવાનું 7/8 થવાનું. અને બી કેન્દ્રમાં છે, હવે હું અહીંયા બતાવતો નથી, તમને સોલ પડી ગઈ છે. તો ફલક 6 હોય અને એનું ફાળો અડધો હોય, એટલે એ 7/8 બી 3 એ આપણું સૂત્ર છે. બરાબર, એ 7/8 બી 3. હવે એને જો તમે એલસીએમ આપો તો એ 7/24 એ આપણો સૂત્ર થયો. બરાબર, તો આ રીતે અણુ સૂત્ર આપણે પદાર્થનું ગણી શકાય. તો તમને સમજ પડી હશે કે આ બધું કેવી રીતે ગણતરીઓ થાય છે. હવે એક આ છેલ્લું છે કે તો એમાં આપણે જે એક્સ વાય ને એ ને બી ને એવું જે ધારતા હતા પી ક્યુ ને, એને બદલે જે પરમાણુ છે તેની વાત કરી છે. તો એને પરમાણુ છે એ એમ કહે છે કે એના ખૂણા પર છે.
એને કુણા પડશે એટલે 8 × 1/8 એટલે 1, એટલે એનેનું સંખ્યા 1 છે. પછી આપણે આપ્યું છે ઓ પરમાણુ, તો ઓ પરમાણુ જે છે એ ધરી પર છે એમ કહેવાય. ધરી કો કે ધરી કો બને સરખું જ છે, બરાબર. તો એવી જે ધરી છે તે 12 છે, બરાબર. આજે તમે ગણતરી કરશો તો 12 થશે. હવે એ જે છે એના એક પેલામાં એનું જે કોન્ટ્રીબ્યુશન હોય એ 4 કોષ વચ્ચે 1 હોય, બરાબર. આ જે છે 4 કોષ વચ્ચે વેચાયેલું, એટલે અહીંયા આગળ એનું જે કોન્ટ્રીબ્યુશન છે તે 1/4 થવાનું. આવી રીતે આ 1/4 થશે દરેકનું. અને બીજો જે પરમાણુ છે ડબલ્યુ એટલે ટંગસ્ટન કહેવાય. એનું જે મૂળ નામ છે તે વોલ્ફ્રેમ છે. આપણા બલ્બની અંદર જે ફિલામેન્ટ આવે એમાં ટંગસ્ટન ધાતુનો તાર, જે ટંગસ્ટન છે એ ઘનના કેન્દ્રમાં છે, એટલે કેન્દ્રનું એક જ હોય એટલે ડબલ્યુ 1 હોય, એટલે એને ડબલ્યુ ઓ 3 આપણો પદાર્થનો સૂત્ર થયો. ટંગસ્ટન એને ડબલ્યુ ઓ 3. આ રીતે તમને આ બધું ગણતરી જો અને બધું સમજ પડ્યું હશે, બરાબર. હવે ગયા વખતે આપણે થોડું ગણતાને લગતા 4-3 દાખલાઓ આપણે ગણ્યા હતા, તો એમાં તમારું ગણતા માટેનું સૂત્ર આપ્યું હતું, એને ડી અથવા તો રો કહેવાય. ઝેડ ઇન્ટુ એમ અપોન એ ક્યુબ ઇન્ટુ એન એ. તો ઝેડ એટલે પ્રતિ એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા, તો એની વેલ્યુ તો ફિક્સ છે. સાદો ઘન હશે તો 1 લેવાનું, BCC હશે તો 2 લેવાનું, FCC હશે તો 4 લેવાનું, બરાબર. એ જે છે એમાં સાદો ઘન છે તો R બરાબર 0.5A, બરાબર. આ સાદા ઘન માટે. BCC માટે R બરાબર 0.433A લેવાનું, અને FCC માટે R બરાબર 0.3535A. એટલે ઘણી વાર ત્રિજ્યા આપી હોય તો ત્રિજ્યા ઉપરથી પછી એનું મૂલ્ય આ રીતે કયો ઘન આપેલો છે તે પ્રમાણે તમારે શોધી કાઢવાનો. એને એટલે એવું કે ડ્રાક એની સંખ્યા ફિક્સ જ હોય, બરાબર. અને એમ એટલે અણુ, બરાબર. જો પદાર્થનું ઘનતા શોધવાની હોય કે બીજું કંઈ શોધવાનું હોય તો આ પદાર્થના નામ ઉપરથી તમારે એનો જવાબ લખી દેવાનો. એટલે આ મૂલ્ય હંમેશા હશે જ, આ પણ આપણે ખબર છે અને આ પણ હશે. ખાલી એનું મૂલ્ય તમને બદલાયા કરશે કે ઘનતાનું મૂલ્ય બદલાશે, બરાબર. બાકી આ 3 જવાબો આપણા ફિક્સ જ રહેવાના છે, બરાબર છે. અને આ જે છે તમને એક નોટની અંદર આ બધાનું જે મૂલ્ય છે તે બધું લખીને આપ્યું છે, એટલે જરા જોઈને બરાબર સમજી લેજો. તો આ એક જ સૂત્ર છે જે કોઈ પણ ગણતરી કરવું હોય તો એને માટે કામ લાગવાનું છે. હવે આ એક આપણે દાખલો ગણીએ કે TiCl એટલે થેલિયમ ક્લોરાઇડ કહેવાય. હવે થેલિયમ ક્લોરાઇડ છે એનો અણુભાર છે 239.5, એની જે ઘનતા છે બી બરાબર 9 છે, અને ધારની લંબાઈ છે એ 3.85 × 10⁻¹ છે. તો આપણે શું કરવાનું છે કે આ ઘન પદાર્થ જે છે એની સ્ફટિક રચના કઈ છે તમારે બતાવવાનું છે, બરાબર.
તો સ્ટેટિકસ ને તમારે કઈ છે બધા હોય તો તમારે ઝેડ શોધવું પડે, ઝેડ નું મૂલ્ય તમારે જોવાનું. એક આવે તો સાદો ઘન, બે હોય તો બીસીસી અને અત્યંત અંતઃ કેન્દ્રિત, અને ચાર હોય તો ફલક કેન્દ્રિત. તો તમારે આ ઝેડ શોધવાનું છે. એટલે ઝેડ જો શોધવો હોય તો ઘનતા 9 છે, બરાબર. આ તમારું આપ્યું છે, એને જવાબ પણ આપણી પાસે છે 6.022 × 10³³ અને બાકી રહ્યો અણુભાર. તો અણુભાર પણ તમને આપેલો છે 239.5. એટલે આને મેં તમે જવાબ એનો મૂકશો ને ગણતરી કરશો તો ઝેડનો જવાબ આવે છે 1.29. એટલે લગભગ તમારે એક સમજી લેવાનું, એટલે એક ઝેડ હોય તો એ સાદો ઘન છે એવું સૂચવે છે, બરાબર. એટલે સાદો ઘન છે એ એના પરથી તમને ખબર પડી જવી જોઈએ. ખ્યાલ આવી ગયો બધાને? આ ઘન પદાર્થ છે એની આ બધી માહિતી આપી છે અને એનો સ્ફટિક રચના કઈ છે શોધવાની છે. ટૂંકમાં આપણે આ એક જ સૂત્ર છે એમાંથી જ કંઈને કંઈ કંઈ ના કરવાનું છે, બરાબર. આવું જ દાખલો બીજો છે, એલ્યુમિનિયમ છે, એનો અણુભાર ના આપેલો છે 27 આપેલો છે. હવે એ જે છે એનો જવાબ આપ્યો છે 4.05 એંગસ્ટ્રોમ. ઘનતા ડી આપી છે તમને 2.70. તો અહીંયા પણ આપણે આ એલ ની સ્ફટિક રચના કઈ છે એ તમારે શોધવાનું છે. એટલે ફરી પાછું તમારે સમજી જવાનું કે આપણે ઝેડ શોધવાનું છે. હવે એનો જવાબ છે એ તમને એંગસ્ટ્રોમમાં આપ્યો છે, તમારે એને સેન્ટીમીટરમાં ફેરવી કાઢવાનો, બરાબર. એક એંગસ્ટ્રોમ એટલે 10⁻¹⁸ સેન્ટીમીટર, એક પીકોમીટર એટલે 10⁻¹⁩ સેન્ટીમીટર. મોટે ભાગે જવાબ પીકોમીટરમાં આપ્યો હોય પણ અહીંયા સેન્ટીમીટરમાં છે તો એંગસ્ટ્રોમમાં છે તો એંગસ્ટ્રોમમાંથી સેન્ટીમીટરમાં ફેરવી કાઢવાનું, બરાબર છે. હવે તમારે આગળ જે બતાવ્યું એ પ્રમાણે ઝેડ શોધી કાઢવા, તો ઘનતાની સાથે આ બધું જોડી દેવાનું. તો ઘનતાનો જવાબ છે આપણો 2.7. આ 4.05 × 10⁻¹³, બરાબર. આ પાછું એઝ ઇટ ઇઝ 6. આ પ્રમાણે આવ્યું, હા, 6.022 × 10³³, અને આપણો અણુભાર તમને આપ્યો છે 27. તો અહીંયા તમે જો જવાબ જોશો ને ગણતરી કરશો તો 3.99 એટલે 4 આવે. તો 4 જ્યારે ઝેડ હોય તો તમારે એ સમજવાનું કે એફસીસી એટલે અંતઃ કેન્દ્રિત રચના છે, બરાબર. તો આ રીતે ઝેડ ઉપરથી સ્ફટિક રચના શોધવાના બે દાખલાઓ તમને સમજાવ્યા. હવે ઘનતા શોધવાનું એ બધું ડાયરેક્ટ છે અને આગળ બે દાખલા આપણે કર્યા હતા એટલે તમને ખ્યાલ આવી જશે. હવે એક બીજું આપણે લઈએ કે આ ઘન પદાર્થ છે જેની અંદર બીસીસી રચના છે, કે છે ઘનમાં બીસીસી રચના છે, એની અંદર જે ઘનતા છે ડેન્સિટી એનો જવાબ છે 10 g·cm³ છે. હવે એની ત્રિજ્યા આપણે શોધવાની છે અને ઘનનું કદ શોધવાનું છે, બરાબર. અને અણુભાર તમને આપ્યો છે m = 7.2, બરાબર. કંઈ પણ નવી વસ્તુ આવે ગભરાવાનું નહીં, બરાબર. આ દાખલવાનું છે તો એનું સૂત્ર આપણે લખી દેવાનું એટલે ખ્યાલ આવી જાય કે શું કરવાનું છે. હવે ઘનતાનું મૂલ્ય આપ્યું છે 10, હા, બીસીસી આપ્યો એટલે ઝેડ તમારો 2 છે, આ પણ આપ્યું છે 7.2. હવે એને તો આપણને ખબર જ હોય, બરાબર. એને જ્યારે શોધવાનો હોય ત્યારે કિંમત નહીં મૂકવાની, બાકી આપણને ખબર જ છે. એટલે તમારો 10 ને આ બાજુ લઈ લો અને 1³ ને આ બાજુ લઈ લો, બરાબર. એટલે એનું જે જવાબ છે એ આવશે તમારો 2.71 × 10⁻¹⁹. જે જવાબ આવે એનું ઘનમૂળ શોધી લેવાનું,
એટલે 2.71 ટાઈમ્સ ટુ માઇનસ 8 સેન્ટીમીટર આવી ગયું. હવે હવે આપણે કદ શોધવું હોય તો સ્ફટિકનું કદ શોધવું હોય તો આ સૂત્ર છે 4/3 પાઈ આર ક્યુબ. બરાબર, પાઈનો જવાબ આપણને ખબર જ હોય 3.14. હવે આરનો જવાબ આપણી પાસે નથી પણ આપણો એ આવી ગયો અને બીસીસી રચના છે એટલે આર બરાબર 0.433 એ આવશે. એનો જવાબ આપણે આવી ગયો 2.71 ઇન્ટુ 10^-8 એટલે આરનો જવાબ તમારો આવશે 2117.34 ઇન્ટુ 10^-10. આજે જવાબ છે તે અહીંયા મૂકી દેવાનો 1.1734 ઇન્ટુ 10^-8 કરતો તો પણ ચાલે એટલે તમારું જે કદ છે એ જવાબ આવશે 6.67 ઇન્ટુ 10^-24. આ 117.34 ઇન્ટુ 10^-10 નો ક્યુબ એટલે કદ આવશે 6.76 10^-24 સેન્ટીમીટર ક્યુબ. બરાબર, તો આ રીતે કદ પણ તમે શોધી શકો. બરાબર, એટલે સ્ફટિકનું કદ શોધવું હોય તો 4/3 πr³ ઘનનું કદ શોધવું હોય તો ફિઝિક્સમાં તમે આ કર્યું હશે તમને ખ્યાલ હશે. બરાબર, હવે આપણે એક એકમ કોષની ગણતરી કરવાના એક બે દાખલાઓ તમને બતાવી દઉં. એ ધારો તમને આપ્યું છે NaCl. NaClની રચના CCP છે. હવે જો CCP આવે એટલે CCP ને FCC એક જ છે એમ સમજી લેવાનું. તો આપણને એવું આપ્યું છે કે ભાઈ આપણી પાસે NaClનો 1 ગ્રામ ટુકડો છે તો એની અંદર આપણે કેટલા એકમ કોષ રહેલા છે તે આપણે શોધવાનું છે. બરાબર, NaClનો અણુભાર છે 58.5. તો NaClના 1 ગ્રામમાં કેટલા એકમ કોષ રહેલા છે. બરાબર, જેટલો આપણો જથ્થો વધારે હોય એટલા પરમાણુ વધારે અને જેટલા પરમાણુ વધારે એટલો એકમ કોષ વધારે. હવે આપણે શું કરવાનું કે આ રીતે 58.5 ગ્રામ NaCl બરાબર તમને ખબર છે કે 6.022 × 10^23 જેટલા પરમાણુ છે કે સૂક્ષ્મ કણો છે. બરાબર, હવે આપણી પાસે તો 1 ગ્રામ જ છે એટલે જેટલું વજન વધારે હોય એટલા પરમાણુ વધારે હોય, વજન ઓછું હોય તો પરમાણુ ઓછા હોય. બરાબર, એટલે આ ભાગ્યા 58.5 એટલે અહીંયા તમારો જવાબ આવે છે 1.02 × 10^22. બરાબર, એટલે 1 ગ્રામ NaCl છે એમાં આટલા પરમાણુ કે આટલા સૂક્ષ્મ કણો છે એમ કહેવાય. હવે આપણે એકમ કોષની સંખ્યા શોધવાની છે તો NaClમાં FCC રચના છે તો FCC રચનામાં 1 એકમ કોષ હોય તો એમાં 4 પરમાણુ હોય. આપણે અહીંયા ઉલટું કહેવાનું છે એટલે આપણે કહેવાનું કે ભાઈ 4 પરમાણુ હોય તો 1 એકમ કોષ બને. હવે આપણી પાસે જેટલા પરમાણુ હોય આટલા પરમાણુ છે તો એ કેટલા એકમ કોષ બનશે એટલે 1.022 × 10^22 / 4 કરવાનો એટલે જવાબ આવશે 2.87 × 10^21 એટલે આટલા એકમ કોષ આપણા NaClના 1 ગ્રામમાં છે એવું તમારે આના પરથી અર્થ કાઢવાનો. બરાબર, એટલે આ આપણ એકમ કોષની સંખ્યા એ બધા પણ પૂછી શકાય, ધ્યાન રાખજો. હવે કહું છે કે એકમ કોષનો બીજો એક દાખલો છે એમાં આપણને એલ્યુમિનિયમ આપ્યું છે. હવે એમ કહે છે કે એની અંદર FCC રચના છે, એની અંદર જે ત્રિજ્યા છે એનું 125 પિકોમીટર છે.
અને એની દરનું મૂલ્ય આપણે શોધવાનું છે. અને એક સેન્ટીમીટર ક્યુબ એલમાં કેટલા એકમ કોષ છે એ આપણે ગણવાનું છે. તો એલની અંદર શું કહે છે કે પહેલામાં આપણે શું કર્યું કે વજન ઉપરથી એકમ કોષ શોધ્યા, હવે એમાં કદ ઉપરથી શોધવાનું છે. તો આપણી એફસીસી રચના હોય એટલે આર બરાબર 0.0.3535 એ કરી દેવાનું. હવે તમારું એ શોધી કાઢવાનું એટલે આર છે આપણું 125/0.3535 કરી દો એટલે તમારો જવાબ આવશે 353.6 પીકોમીટર. જો આપણે એને બદલ્યું નથી એટલે જવાબ આપણો પીકોમીટરમાં આવશે. હવે એક એકમ કોષનું કદ શોધવું હોય તો એકમ કોષનું કદ બરાબર થશે એ ક્યુબ. અને જો પેલું 4/3πr³ છે તે આખા ઘનનું કદ માટેનું છે, એટલે એકમ કોષનું કદ હોય તો એ ક્યુબ એટલે 3 × 3 ધાર છે તેનું ગુણાકાર કરી દેવાનું. એ 3 × 3 સમઘન છે એટલે 3 × 3 ધારનું મૂલ્ય સરખું જ હોય એટલે 353.6 ×³ એટલે આજે જવાબ આવશે તમારો 4.42 × 10⁻²³ સેન્ટીમીટર ક્યુબ. બરાબર, જો અહીંયા 10⁻²⁰ સાથે ગુણાકાર કરીને કરી દેવાનું. બરાબર, મેં લખ્યું નથી 353.6 × 10⁻²³ એટલે આટલો એક એકમ કોષનું કદ થયું. બરાબર, હવે આ બરાબર છે. હવે આ શું કહે છે કે ભાઈ 4.42 × 10⁻²³ સેન્ટીમીટર ક્યુબમાં એક એકમ કોષ હોય. બરાબર, એટલે આ એક એકમ કોષનું કદ થયું 4.42 × 10⁻². હવે આપણને જે કદ આપ્યું છે તે 1 સેન્ટીમીટર ક્યુબ છે. 1 સેન્ટીમીટર ક્યુબમાં કેટલા હોય એટલે 1/4 4.42 × 10⁻²³ એટલે જવાબ આવશે આપણો 2.26 × 10⁻²² એકમ કોષ રહેલા છે. બરાબર, જો 1 સેન્ટીમીટર કદ એટલે 19 મજાના કાંઈ તો બહુ નાનું છે. બરાબર, 1 સેન્ટીમીટર આ કણો બહુ નાના નાના છે એટલે ઘણા બધા એકમ કોષ એમાં રહેલા છે એમ સમજવાનું તમારે. આ રીતે એકમ કોષમાં રહેલા કણોની એકમ કોષની સંખ્યા કે પણ આપણે શોધી શકાય. બરાબર, તો ઘનતા શોધવાનું, પછી ઝેડ ઉપરથી રચના શોધવાની, અણુબળ શોધવાનું, એ શોધવાનું, આર શોધવાનું અને એવોગેડ્રો શોધવાનું. બરાબર, તો એ અને આર શોધવાનું, આ શોધવાનું, અણુબળ અને ઘનતા એને બીજા દાખલાઓ પણ અહીંયા ગણીને આપ્યા છે એટલે એ પણ તમે જરા બરાબર નોટમાં જોઈ લેજો, નહીં સમજ પડે તો તમે પૂછી લેજો.